Hello friends, today we are going to see the poem Shapers Shaped by Harindranath Chattopadhyay, a Bengali poet. He was a wealthy, high-born, eccentric, exceptionally brilliant personality. He was an artist, poet, dramatist, actor and philosopher. In this poem, he talks about the change in his life. A proud person changes to a humble man and surrenders to the will of God. આ કાવ્યમાં આપણે જોઈશું કે એક ગર્વિષ્ઠ વ્યક્તિ ભગવાનને શરણે જાય છે, એને સાચું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે જ્ઞાનના આધારે તે એક નમ્ર વ્યક્તિ બની જાય છે. નાઉ બિફોર વી સી ધ પોએમ, લેટ સી ધ વર્ડ્સ દેટ વી વિલ કમ અક્રોસ વાઇલ રિસાઇટિંગ ધ પોએમ. મોલ્ડ મીન્સ શેપ, ગીવ શેપ. યીલ્ડ મીન્સ સોફ્ટ, ટીમિડ, ફ્લેક્સિબલ. સીઝ મીન્સ ડિસકન્ટિન્યુ, ગીવ અપ ઓર સ્ટોપ. ઇન્ન્યુમરેબલ, countless, numberless, we can say uncountable also. Fashioner, maker, shaper, designer. Brim means be completely full of something. Bygone means past. The days which are past are called bygone days. Hurl, throw something forcefully or yell something, shout. Insolence, disrespectful. Please keep these words in mind while we recite the poem. Friends, shaper means a person who gives shape to something. અહીંયા આપણે જોઈશું, કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે, સમજણ પ્રાપ્ત કરે છે, ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે છે. તે વડગણોમાંથી મુક્ત થાય છે અને નમ્રતા પ્રાપ્ત કરે છે. લેટ્સ રિસાઇટ ધ પોએમ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. કવિ અહીંયા કહે છે કે ભૂતકાળના દિવસોમાં, જે દિવસો વહી ગયા છે ત્યાં તે સમયની વાત કરી છે. હી વોઝ અ પોટર. પોટર મીન્સ, યુ કેન સી ધ પિક્ચર હિયર. પોટર મીન્સ, યસ, અ પર્સન હુ મેક્સ પોટ્સ. હી વોઝ અ પોટર એન્ડ હિઝ ફિંગર્સ મોલ્ડેડ ધ યીલ્ડિંગ ક્લે. યીલ્ડિંગ મીન્સ સોફ્ટ ક્લે. And he created very nice patterns on his wheels. કુંભારનો ચાકડો તમે જોયો હોય છે અને કુંભાર એની આંગળીઓથી જાત જાતની કરામતો રચી અને નવી નવી ડિઝાઇન્સ તૈયાર કરતા હોય છે. કવિ આગળ કહે છે, Now through wisdom lately won, હમણાં જ મારામાં ડહાપણ આવ્યું છે, જ્ઞાન આવ્યું છે. And that pride has died away. એ જે ગર્વ હું અનુભવતો હતો તે ગર્વની ભાવના જતી રહી છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, આઈ હેવ સ્ટોપ્ડ ટુ બી ધ પોટર એન્ડ નાવ આઈ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. હું પોતે એટલો ફ્લેક્સિબલ થઈ ગયો છું, માટીના જેવો થઈ ગયો છું અને હું માટી બની ગયો છું જેમાંથી ઈશ્વર નવી નવી રચનાઓ કરતા હોય છે. હું માટી બની અને ભગવાન મારી પાસે જે અપેક્ષા રાખે છે, જે બનવાની અપેક્ષા રાખે છે, તે બનવા માટે તૈયાર થઈ ગયો છું. હી સેઝ ધેટ વિઝડમ હેઝ ડાઉન્ડ ઓન મી. હવે મારામાંથી તે ગર્વ જતું રહ્યું છે. નાવ લેટ્સ સી સમ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ સ્ટાન્ઝા. વોટ વોઝ ધ પોઈટ? ધ પોઈટ વોઝ અ પોટર. What did the potter do?
The potter gave shapes to the clay and made pots. You can add. He created patterns on his pots. Next question. What was the potter proud of? The potter was proud of his art of creating patterns of pots. Why do you think has the poet ceased to be a potter? અહીંયા દરેક વ્યક્તિ પોતાના મંતવ્ય રજૂ કરી શકે. કવિએ કુંભાર બનવાનું શા માટે બંધ કર્યું? કવિ અહીંયા કહે છે કે માટી બનવાનું શીખી ગયા છે. કેમ? કારણ કે માટીને જે ઢાળ આપવો હોય તે આપી શકાય છે અને માટી સારા આકાર પ્રાપ્ત કરી શકે છે. સો વેન વી રાઇટ ધ આન્સર વી વિલ સે ધ પોએટ સીઝડ ટુ બી અ પોટર બીકોઝ હી હેઝ ગોટ વિઝડમ એન્ડ હી હેઝ લર્ન્ડ ટુ બી હમ્બલ ઇન લાઈફ. હી વોન્ટ્સ ટુ મોલ્ડ હિમસેલ્ફ ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ ઇન લાઈફ. નાવ લેટ સી ધ લાસ્ટ ક્વેશ્ચન. What has the potter learned to be? The potter has learned to be clay. Let's recite the next stanza. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. See, here the poet says that he was a very talented poet and he could write beautiful songs which man would praise. તે એવા ગીત લખી શકતો હતો કે માનવ તેની પ્રશંસા કરે, લોકો તેની પ્રશંસા કરે, લોકોના દિલ જીતી લે તેવા ગીતો એ લખતો હતો. But now through new got knowledge which I had not had so long, lamba samay thi mari pase aa gnan notu, have gnan aavyu che ane tethi I have ceased to be the poet, I have stopped to be the poet, I have learned to be the song. Have hu gaan bani gayo chu, etle hu evu geet banyo chu je loko ne khush kare ane aa srushti ni rachnar karnar parmeshwar મને જેવું ગીત બનાવવા માંગતા હતા તેવું ગીત હું બની ગયો છું. હવે હું કાવ્ય લખી અને ગર્વ નથી અનુભવતો, પણ હું ગીત બની અને લોકોને ખુશ કરવાનું કાર્ય કરું છું. આઈ હેવ લર્ન્ડ ટુ બી ધ સોંગ. લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ સ્ટાન્ઝા. વોટ ડીડ ધ પોએટ ડુ એઝ અ પોએટ? એઝ અ પોએટ ધ પોએટ રોટ બ્યુટિફુલ સોંગ્સ પોએમ્સ and won the hearts of people. Next question. What would the poet's songs do? The poet's songs would win him praise from people. The poet's songs would win people's heart. Next question. Why would the poet write songs? The poet would write songs to win people's heart, to be praised. Next question. What inspired the poet to be a song? We can say the new got knowledge inspired the poet to be a song. Why has the poet learned to be a song? The poet has learned to be a song so that he can express, he can show God's or the creator's will through his song, through the song. He has learned to be the song because he understood, he got the knowledge that song is the creation of God, not his creation. And God wished him to be a song. Next stanza. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord,
I have ceased to be the sword maker and have learned to be the sword. કવિ અહીંયા કહે છે હું તલવાર બનાવનાર હતો, ફેશનર એટલે મેકર, અને હું એવી તલવાર બનાવતો જે યુદ્ધ ભૂમિમાં ચમકતી અને કેટલાય યુદ્ધો જીતાડતી, અને એનું મને ગર્વ હતું કે મારી તલવાર એટલે રણભૂમિમાં દુશ્મનોને પરાસ્ત કરી દે. આગળ કહે છે, બટ નાવ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ગોડ. હવે મારામાં ઈશ્વરની શાંતિ આવી છે. સો આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. હવે હું તલવાર નથી બનાવતો, પણ હું જાતે જ એક તલવાર બની ગયો છું, અને એવી તલવાર જે ઈશ્વરની ઈચ્છાઓ માટે લડી રહી છે. હું મારા દ્વારા ઈશ્વરની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. Questions from this stanza. What was the poet in the past? The poet was a fashioner or maker of swords. What did the poet make? The poet made swords. What would the poet's swords do? The poet's swords would bring glory in thousands of battlefields. The swords would shine. અહીંયા પ્રકશવી, પ્રકાશવી અથવા ચમકવી એ કયા સંદર્ભમાં છે? યુદ્ધ જીતાડવાના સંદર્ભમાં છે. એવી ચમકી ઉઠતી કે યુદ્ધોના યુદ્ધો જીતી લેતા. એટલે જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે કહીશું કે the poet's swords would bring glory in thousands of battlefields. Next question. Why has the poet ceased to be a sword maker? The poet has ceased to be a sword maker because he is filled with the newfound silence of the creator. ઈશ્વરની શાંતિનો તેને અનુભવ થયો છે અને તેનામાં તે શાંતિ આવી છે, ઉતરી આવી છે તેના હૃદયમાં, અને તેનાથી એ હવે પોતે એક સ્વોર્ડ મેકર નહીં પણ સ્વોર્ડ બની ગયો છે. Next question, what has the poet learned to be? The poet has learned to be or become the sword which will be used by God to do his will. એ એવી તલવાર બન્યો છે કે ઈશ્વર તેનો ઉપયોગ કરી અને પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકે. Next stanza, in bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and I have learned to be the dream. See, here the poet talks about his arrogance. એનામાં જે અહંકાર રહેલો છે તેની વાત કરે છે. એ કહે છે કે હું સ્વપ્નશીલ હતો. And I did not give respect to anybody. I believed myself a great and excellent dreamer. So, I showed disrespect to everyone. હું બધાનું અપમાન કરતો હતો અને ગેરરીતિપૂર્ણ રીતે માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. પણ આગળ કહે છે, જો બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ એજ ઓફ ધ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ટુ નીલ એટલે ઘૂંટણીએ પડવું. ધ સુપ્રીમ મીન્સ ધ ઓલમાઇટી ગોડ. તો પ્રભુના ચરણે પડે છે, ઘૂંટણીએ પડે છે, અને ઘૂંટણીએ પડવું તે નમ્રતાની નિશાની છે. ત્યારે આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હવે હું કોઈ સ્વપ્નિલ વ્યક્તિ નથી રહ્યો, સ્વપ્નશીલ વ્યક્તિ નથી રહ્યો, હું હવે સ્વપ્ન બન્યો છું, અને એવું સ્વપ્ન બન્યો છું જે ઈશ્વરે મારી માટે જોયેલું છે. ધ ગોડ હેઝ સીન અ ડ્રીમ ઇન મી એન્ડ નાવ આઈ એમ ધેટ ડ્રીમ. આઈ હેવ લર્ન ટુ બી ધેટ ડ્રીમ, ગોડ્સ ડ્રીમ. નાવ લેટ સી ધ ક્વેશ્ચન્સ. વોટ ડીડ ધ પોએટ ડ્રીમ ઓફ or what was the poet's ambition? The poet dreamt of
wealth. The poet's ambition was to be a very rich person. Why has the poet ceased to be the dreamer? The poet has ceased to be the dreamer because he has acquired knowledge and he has become humble by understanding his own worth. He has understood God's will for him. એણે ઈશ્વરની તેના માટેની ઈચ્છા જે છે તે સમજી છે. Now he himself is dream of God. So the poet has ceased to be the dreamer. What did the poet learn when he knelt at the feet of God? When the poet knelt at the feet of God, he learned that he himself is a dream of God. He is not a great person in front of God. આપણે ઈશ્વરના સંતાન છીએ, ઈશ્વરની રચના છીએ અને પ્રકૃતિએ આપણી રચના કરી છે. તે બધી બાબતોની સાથે આપણી રચના કરેલી છે. આપણે પ્રકૃતિમાંની દરેક વસ્તુની સમાન જ એક રચના છીએ. હુમ ઇઝ ધ વર્ડ સુપ્રીમ યુઝડ ફોર? ધ વર્ડ સુપ્રીમ ઇઝ યુઝડ ફોર ઓલમાઇટી ગોડ. સો મિત્રો, અહીંયા આપણે કાવ્યમાં સમજવાનું જે છે તે બાબત એ છે કે આપણામાં રહેલો અહંકાર ઘણી વખત આપણે માનવમાંથી દૂર કરે છે અને આપણે માનવ રહેતા નથી. આપણે આપણા અહંકારને ભૂલી અને પરમેશ્વરની શક્તિઓને જો પીછાણીએ અને પરમેશ્વરની શક્તિઓને આપણે સમજી શકીએ તો આપણામાં રહેલી નમ્રતા જે છે તે બહાર આવશે અને ભગવાને આપણા માટે શું ઈચ્છા રાખી છે, ઈશ્વરે આપણને શક્તિ શા માટે આપી છે તેની સમજ આપણામાં કેળવાશે અને આપણે બધી આપણામાં રહેલી દુષ્ટતાઓને દૂર કરી શકીશું અને ઈશ્વરની સામર્થ્ય સમજી શકીશું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે જીવી શકીશું. આ બાબત ધ્યાનમાં રાખીએ અને જીવનને વધારે સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીએ. પ્રફુલ્લિત રહીએ, ખુશ રહીએ, આનંદ વહેંચતા રહીએ. આ આપણા જીવનનું સૌથી અગત્યની બાબત છે, એને ધ્યાનમાં રાખીએ. અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. પ્લીઝ લિસન ટુ ધ પોએમ અગેન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ ફોર ધ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ફોર લાઈફ ટુ. થેન્ક યુ.